राइडर બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવતી સહિત 75 બાઇક રાઇડરો 75 દિવસ સુધી 18,000 કિલોમીટરનું અંતર કાપશે, જેમાં વિવિધ રાજ્ય સહિત 6 જેટલી ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર બાઇક રેલી પહોંચશે, જે તમામ જગ્યા ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને બાઇક રાઇડરનું પ્રોત્સાહન વધારાશે. ત્યારે બાઇક રેલી અમદાવાદ ખાતે આવી પહોંચતા ગાંધી આશ્રમ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ 75મા આઝાદીમાં અમૃત મહોત્સવ જે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે એ નિમિત્તે અત્યારે નરેન્દ્ર મોદીજીના હેઠળ ત્યાં અમદાવાદ ઇન્ડિયા ભ્રમણની એક રેલી આયોજિત કરવામાં આવી હતી, જેમાં 75 રાઇડર્સ હતા. એમાં 10 મહિલા રાઇડર્સ હતા, એમાંથી એક હું જે ગુજરાતને રિપ્રેઝન્ટ કરી રહી છું. હરમાન અત્યારે 17,000 પ્લસ કિલોમીટરની યાત્રા કરી ચૂક્યા છે અમે, અને અહીંયાથી 9 સપ્ટેમ્બરે અમારી રાઈડ દિલ્હીથી ફ્લેગ ઓફ અમિત શાહજીએ ફ્લેગ ઓફ કરી, અને ત્યાંથી અમે પંજાબથી જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, પછી નોર્થ ઇસ્ટ ને નીચે કન્યાકુમારી સાઉથ એન્ડ કમ્પ્લીટ કરતાં કરતાં અમે અહીંયા આવ્યા. અહીંયાથી અમારી રેલી જે છે એ અત્યારે ઉજ્જૈન જશે, ઉજ્જૈનથી ચિત્તોડગઢ, જયપુર એન્ડ ધેન દિલ્હીમાં અમારું 24 નવેમ્બરે અમારી યાત્રા એન્ડ થશે. પોરબંદરના ચાડેશ્વર મંદિર પાસે વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ દ્વારા ઢોરોનું મારણ કરવામાં આવી રહ્યું છે, અને ઘોડાના ગળામાં નખ મારીને વાડી વિસ્તારમાં